Myself, Patel Dharmishtha from Vallabhuthi Polytechnic. Today, I am going to present about the rate analysis. Rate analysis તમારે કેવી રીતે કરવાનું છે તે વસ્તુને પ્રેઝન્ટ કરવાનું છે. આપણે બધા લેક્ચરમાં જોઈએ કે આગળના લેક્ચરમાં કે આપણે કેવી રીતે શું રેટ એનાલિસિસ કોને કહેવામાં આવે એના ફેક્ટર કયા કયા છે રેટ એનાલિસિસ માટેના. તો રેટ એનાલિસિસમાં આપણે જોયું કે રેટ એનાલિસિસ કોને કહેવામાં આવે, રેટ એનાલિસિસના ફેક્ટર કયા છે, ટાસ્ક કોને કહેવામાં આવે અને SOR કોને કહેવામાં આવે, બરાબર. ત્યાર પછી આપણે જોયું કે ક્વોન્ટિટીને કેટલા કેટલા પૈસા લાગશે, ટાસ્ક માટે કેટલા પૈસા લાગશે, આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. આજે આપણે જોઈએ છે રેટ એનાલિસિસ. રેટ એનાલિસિસ આપણે કરવાનું છે, રેટ એનાલિસિસ ફોર એસ્કેવેશન. કોના માટે કરવાનું છે? તમારે એસ્કેવેશન માટે કરવાનું છે. એસ્કેવેશન ઇન ફાઉન્ડેશન ટે 100 મીટર ક્યુબ એરિયા તમને આપી દીધો છે કે તમારે 100 મીટર ક્યુબમાં રેટ એનાલિસિસ કરવાનું છે. કોઈ વાર એવું પણ થાય કે તમને એરિયા નહીં આપેલો હોય, બરાબર, તો તમારે પોતે એઝ્યુમ કરવાનું કે તમારે કેટલા એરિયામાં કામ કરવાનું છે. ઓકે, હવે એસ્કેવેશન છે, જનરલી આપણે જોઈએ કે ગ્રાઉન્ડ પરથી નીચેથી ઉપર સુધીનું પીસીસી સુધીનું કામ આપણે મીટર ક્યુબમાં કરીએ અને તેની ઉપરનું કામ એટલે કે બ્રિક મેસનરી મીટર ક્યુબમાં, બાકીના કામ આપણે શામાં કરીએ, મીટર સ્ક્વેરમાં કરીએ, બરાબર. તો એસ્કેવેશન નીચે આવે છે તો એસ્કેવેશનની યુનિટ શું આવશે? મીટર ક્યુબ. એસ્કેવેશન માટે આપણે લીધા છે 100 મીટર ક્યુબ. હવે એસ્કેવેશન એટલે કે ખાડો ખોદવો. ખાડો કેવી રીતે ખોદવાના? તો તેના માટે આપણે લઈએ કે ખાડો ખોદવો છે તો તેના માટે મટીરિયલ, તો મટીરિયલ આપણને કોઈ જરૂર નથી પડવાની. મટીરિયલમાં આપણે લઈએ સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, બ્રિક, બરાબર. તો આપણને કોઈ મટીરિયલની જરૂર પડતી નથી. એટલે મટીરિયલમાં આપણે શું લખ્યું છે? નીલ, કે આપણને કોઈ મટીરિયલની જરૂર પડતી નથી. સેકન્ડ આપણે લીધું છે લેબર. એટલે રેટ એનાલિસિસમાં તમારે બે જ વસ્તુની કેલ્ક્યુલેશન બતાવવાની છે કે મટીરિયલ કેટલા થશે ને લેબર કેટલું થશે, બરાબર. હવે લેબર માટે તમને કીધું છે કે લેબર માટે આપણે કેટલું લેવાનું છે? 3 મીટર ક્યુબ એ એક લેબર. જે ટાસ્ક વર્કમાં તમને આપી દીધું છે કે 3 મીટર ક્યુબ જેટલું કામ કરે ત્યારે આપણને એક લેબર એટલે કે મજૂરની જરૂર પડે. બીજા બધા કામમાં તો આપણે શું લે કે કડિયાની જરૂર પડે, પણ એસ્કેવેશન એટલે ખાડો ખોદવા માટે આપણને ખાલી મજૂરિયાની જરૂર પડે, બરાબર. તો એના માટે આપણે લીધું છે કે 3 મીટર ક્યુબ માટે એક લેબર, તો આપણે કેટલા છે? 100 મીટર ક્યુબ કેટલા લેબર, બરાબર. 3 મીટર ક્યુબ ટાસ્ક આપી દીધું છે કે 3 મીટર જેટલું એસ્કેવેશન કરવા માટે આપણને એક મજૂરિયાની જરૂર પડે, તો 100 મીટર ક્યુબ માટે કેટલા, બરાબર. એટલે 100 ડિવાઇડેડ બાય 3 એટલે 33.33 એટલે એપ્રોક્સિમેટ આપણે લીધા છે 34 નંબર્સ, બરાબર. 34 નંબર્સ લીધા છે. પછી આપણે તેના ઉપરથી લીધું કે મેલ મજદૂર ને ફિમેલ મજદૂર આપણે પોતે ડિસાઇડ કરવાના છે, બરાબર. એટલે મેલ ને ફિમેલ આપણે કેટલા લેવાના છે એ આપણે પોતે ડિસાઇડ કરવાના છે. એટલે મેલ મજદૂર કેટલા લીધા છે? આપણે 18 લીધા છે. ને ફિમેલ મજદૂર કેટલા લીધા છે? 16. એવું કોઈ જરૂર નહીં મળે કે આપણે 18 લઈએ. મેલ મજદૂર એવું બી થાય કે આપણે 20 લઈ લેતા, બાકીને આપણે ફિમેલ મજદૂર લઈ લેતા. એટલે આપણી ઈચ્છા પ્રમાણે આપણે ડિસાઇડ કરવાનું છે કે મેલ મજદૂર કેટલા લેવાના છે અને ફિમેલ મજદૂર કેટલા લેવાના છે, બરાબર. ત્યાર પછી આપણે મટીરિયલ ને સેકન્ડ લેબર બેની કેલ્ક્યુલેશન થઈને પછી આપણે શું કરવાનું છે કે રેટ એનાલિસિસની શીટ બનાવવાની છે. હવે રેટ એનાલિસિસની શીટમાં શું કે ફર્સ્ટ મટીરિયલ ક્વોન્ટિટી રેટ પર અમાઉન્ટ, બરાબર. આ મટીરિયલ માટે છે. મટીરિયલ એટલે એની સાથે શું આવે? ક્વોન્ટિટી આવે. એટલે મટીરિયલ ક્વોન્ટિટી રેટ પર અમાઉન્ટ ને લેબર સાથે શું આવે? નંબર આવે. એટલે લેબર નંબર રેટ પર ને અમાઉન્ટ આ શીટ તમારે રેટ એનાલિસિસ માટે મોડે કરવાની છે કે રેટ એનાલિસિસમાં મટીરિયલ આવે, ક્વોન્ટિટી આવે, રેટ પર અમાઉન્ટ, લેબર નંબર રેટ પર અમાઉન્ટ, બરાબર. આ રીતના આવશે. હવે મટીરિયલમાં આપણે જોઈએ તો મટીરિયલ આપણે કંઈ યુઝ નથી કર્યું એટલે મટીરિયલમાં શું લખી દીધું આપણે? નીલ, બરાબર. એટલે મટીરિયલની કોઈ ગણતરી આવતી નથી. સેકન્ડ આવે છે લેબર. તો લેબરમાં આપણે કેટલા લેબર આવ્યા? હવે 34 નંબર છે. આ વસ્તુ આપણે ભૂલી જવાનું. આપણે ટોટલ કેટલા દીધા છે? મેલ મજદૂર ને ફિમેલ મજદૂર. પહેલાં તો કોઈ બી કામ કરીએ તેના માટે સુપરવાઇઝરની જરૂર પડે, તો સુપરવાઇઝર માટે આપણે લીધા છે કે સુપરવાઇઝરમાં કેટલા છે? 1 નંબર્સ છે. ને સુપરવાઇઝરને કેટલા પૈસા ચાલે છે? 800 રૂપિયા પ્રમાણે આપણે ભાવ લીધો છે. તમે એપ્રોક્સિમેટ 650 રૂપિયા તમે જે પ્રમાણે આપો તે પ્રમાણે. એટલે સુપરવાઇઝરે નંબર્સ પણ લીધા છે, એના રૂપિયા કેટલા લીધા છે? 800 રૂપિયા પર, એટલે કે એક દિવસ માટેના ને 800 રૂપિયાની ગણતરી કરી છે, બરાબર. એવી રીતના સેમ આપણે શું કર્યું? મેલ મજદૂર ને ફિમેલ મજદૂર. મેલ મજદૂર કેટલા છે આપણે કેલ્ક્યુલેશનમાં લીધા કે આપણી પાસે 18 મજૂર છે. એટલે મેલ મજદૂર કેટલા લીધા છે? 18 લીધા છે.
તમે આપણે કેટલા રૂપિયા આપવાના છે 300 રૂપિયા આપણે નક્કી કર્યા છે એટલે 300 રૂપિયા ડે ના એટલે 18 × 300 એટલે 5400 આવશે બરાબર એવી રીતના સેમ ફીમેલ મજદૂર કેટલા ડિસાઈડ કરે છે 16 ને 250 ને ડે પ્રમાણે એટલે 250 × 16 કેટલા આવવાના 4000 બરાબર આગળ સંદ્રીસ સંદ્રીસ એટલે કે પાણી છાંટવા વાળો બરાબર તો તે કેટલા આપણે લીધા છે મિસ સેલેનેસ એટલે સંદ્રીસ એટલે કે પોચુરણમાં આવે સંદ્રીસ એટલે કે આપણે પોચુરણમાં લીધું છે 20 થી એટલે પાણી છાંટવા વાળો સંદ્રીસ એટલે પોચુરણમાં આપણે તગારા પાવડા કોઈ ભી વસ્તુ આપણે યુઝ કરીએ બરાબર તો તેના માટે છે પોચુરણમાં મિસ સેલેનેસ લખ્યું છે ને એના કેટલા રૂપિયા આપણે લેવાના છે 200 રૂપિયા લેવાના છે એટલે ટોટલ આપણને કેટલા પૈસા થાય 10400 રૂપિયા થાય 800 5600 4000 અને 200 એટલે 10400 રૂપિયા થાય એટલે ટોટલ કોસ્ટ એક્ચ્યુઅલી માં મટીરીયલ અને લેબર બેના ટોટલ ગણીને આપણે ટોટલ ગણવાનું હોય પણ મટીરીયલ માં આપણું મિલ છે એટલે ખાલી લેબર નું કેલ્ક્યુલેશન આપણે કર્યું તો 10400 રૂપિયા આવ્યા એટલે ટોટલ કોસ્ટ લીધો 10400 રૂપિયા એમાં પ્લસ 10% ઓફ કોન્ટ્રાક્ટ પ્રોફિટ એટલે કોન્ટ્રાક્ટ પ્રોફિટ ના 10% એટલે 1040 રૂપિયા આવ્યા બંનેને આપણે પ્લસ કરીશું એટલે કેટલી વેલ્યુ આવશે 11440 રૂપિયા બરાબર એ 100 મીટર ક્યુબ માટે 11440 રૂપિયા આવ્યા છે આપણે 11440 રૂપિયા આવ્યા છે આપણે 100 મીટર ક્યુબ માટે લે એટલે 1 મીટર ક્યુબ માટે કેટલા પૈસા પડશે તેના માટે છે રેટ પર મીટર ક્યુબ આપણે કેટલા છે 11440 ડિવાઇડેડ બાય 100 એટલે 114.40 રૂપિયા પર મીટર ક્યુબ એટલે 1 મીટર ક્યુબ કામ કરવા માટે આપણે કેટલા રૂપિયા છે 114.40 ઓકે થેન્ક યુ